માંડવી તાલુકાના મસ્કા ગામે દરિયા કિનારે આવેલા રાવળપીર દાદાનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવ ઉમંગભેર ઉજવાયો. બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલા દરિયા કિનારે રાવળપીર દાદાનો પ્રાગટ્ય દિવસ આજે ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યોથી ઉજવવામાં આવ્યો હતો. સવારે પૂજા અર્ચન બાદ રાજકીય સામાજિક આગેવાનોનો સન્માન કાર્યક્રમ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવી, મસ્કા સરપંચ કીર્તિ ગોર, પ્રકાશ નાથાણી, પ્રભુ ગઢવી મોટી ખાખર સરપંચ, ડાયા ગઢવી, વિનુ થાનકી, દિગ્વિજયસિંહ ઝાલા, પૂર્વ સરપંચ ટુંડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પૂજારી, ટ્રસ્ટી વગેરેનો સહયોગ રહ્યો હતો. બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં મંચ સ્થાનેથી રાવળપીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ ઉપસ્થિત ભાવિકોને ધાર્મિક કાર્યોમાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું. મસ્કા સરપંચ કીર્તિ ગોરે દાતાઓનો વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પધારેલા સર્વ ચારણ મહાત્મા ની જન્મતિથી નિમિત્તે આજે સર્વ કોઈ જાતનો ભેદભાવ વગર અહીંયા સર્વ જ્ઞાતિજનો પધારે છે એ જોઈને ખરેખર આનંદ થાય છે. અને અહીંના આજુબાજુના ગામના સરપંચો અને ચારણ પરિવાર જે આ રાવળપીર દાદાના મંદિરના જે વિકાસ માટે જે કાર્ય કરવામાં આવે છે એ ખરેખર બિરદાવાને લાયક છે. અને આ મંદિરને અને આ જગ્યાને વિકાસના કામોમાં આપણે લાસ્ટ ટાઈમ બી કીધેલું કે બાપુની ગ્રાન્ટ આમાંથી આપણે દેશું અને હજી પણ કંઈ ખૂટતું હોય તો બાપુને આપણે વાત કરીને બધી ખૂટતી કડીઓ જોડવામાં આવશે. કોઈ પણ જાતનું કામકાજ હોય તો અમે બેઠા જ છીએ. અને આ મંદિરનો વિકાસ થાય એના માટે બધા તત્પર છે એ જોઈને ખરેખર ખુશ થાય છે. ભારત માતા કી જય. જય રાવળપીર દાદા. દર વર્ષોની જેમ પરંપરા મુજબ રાવળપીર દાદાનો જન્મોત્સવ દર વખતે મેળો ભરાય છે, પેઢી થાય છે. એમાં આદરણીય વિજયભાઈ ગઢવીના નેતૃત્વમાં અત્યારે સર્વે ટ્રસ્ટીઓ, પેઢી સમિતિના કાર્યકર અને હોદ્દેદારશ્રીઓ, મુંબઈથી ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને આજુબાજુના તમામ ભક્તો જે રાવળપીર દાદાને નમે છે, ચારણ મહાત્માને જે નમે છે, એ બધાનું આજે અહીં સમૂહ પ્રસાદનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. એમાં ઉપસ્થિત દરેક ભક્તોને અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ અને સર્વેનો આભાર પણ માનીએ છીએ કે અમને સાથ સહકાર સહયોગ અહીં મળે છે. રાવળપીર દાદા એક એવું તીર્થસ્થાન છે, એક એવું ભવ્ય મંદિર છે કે જ્યાં અને ક્ષેત્ર પણ ખુલ્લું મુકાયું છે. આવનારા ભક્તો, આવનારા જે પણ દાદાના સેવકો છે એમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવેલ છે. તો આ સ્થળેથી વિજયભાઈ, પાલુભાઈ અને સમગ્ર ટ્રસ્ટ અને પેઢી સમિતિ વતી હું સર્વેને આવકારું છું. સાથે સાથે અંતકરણપૂર્વક સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું. આજે એક દિવસનો કાર્યક્રમ છે, ધર્મસભાનું આયોજન હતું, ત્યારબાદ બધાનો સમૂહ પ્રસાદ ભક્તોનો સાથે અહીં રાખવામાં આવેલ છે, જે આપ અહીં જોઈ શકો છો. બહોળી સંખ્યામાં દાદા રાવળપીરના ભક્તો અહીં ઉપસ્થિત થઈ અને દર વખતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દાદાના જન્મ પ્રસંગે મેળાવડો રાખવામાં આવેલ છે અને એ મેળાવડામાં તમામ ક્ષત્રિય, બ્રાહ્મણ, ચારણ, જૈન તે સિવાય માનતા તમામ લોકો અહીં એકત્રિત થયેલ છે. અને દયા ભગત તથા મંગા ભગત અને અર્જનભાઈ એ લોકોની ધર્મસભા રાખવામાં આવેલ તથા આ મંદિર ખાતે અન્નક્ષેત્ર જે ચાલુ છે એ અન્નક્ષેત્રમાં કાયમી પેઢી માટે અને નિત્ય પેઢી માટેની જે વ્યવસ્થા છે તે માટેની દાન માટેની અપીલ કરવામાં આવી. અહીંના ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ તરીકે થાનકીજી ઉપસ્થિત રહેલા તથા મસ્કાના સરપંચ શ્રી કીર્તિ ગોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા. વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુંદ્રા સિરાચા મધ્યે CBSE ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માંડવીની અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે. નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. અનુભવી અને નિષ્ણાત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે.
ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે, તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં. વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, SVCT, સિરાચા, તાલુકો મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 9879004461992502858998211.